અહીંયા મેં ચેપ્ટરના નામ લખેલા છે, આ એટલા ચેપ્ટર છે કે જે તમને પીએસઆઈની પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમને આ પીએસઆઈની પરીક્ષામાં એટલા ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડમાં એટલા ચેપ્ટર પૂછાઈ શકે છે. ક્યાં ક્યાં છે એક વખત તમને ફટાફટ હાઇલાઇટ કરી દઉં કે ક્યાં ક્યાં છે. પીએસઆઈમાં ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ 50 ગુણ, તો એમાં ક્યાં ક્યાં ચેપ્ટર પૂછાઈ શકે? સંખ્યા પદ્ધતિ, લસાને ગુસ્સા, સાદુરૂપ એટલે કે સરળીકરણ અને બીજગણિત, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, ઘાત ઘાતાંક, અપૂર્ણાંક, સરેરાશ, મધ્યક મધ્યસ્થ બહુલક, ગુણોત્તરને પ્રમાણે ભાગીદારી, ઉંમર આધારિત દાખલા, મિશ્રણ, ટકાવારી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, વળતર, સમય અંતરને ઝડપ, ટ્રેન, હોડી, સાંકળનો નિયમ, સમય અને કાર્ય અને મહેનતાણું, નળ અને ટાંકી, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, ડીઆઈ, ક્ષેત્રફળ, ઘનફળ, સંભાવના, ક્રમશય, સંચય અને ત્રિકોણમિતિ, એટલા ચેપ્ટર તમને પૂછાઈ શકે છે. તો આ ચેપ્ટરમાંથી તમને કોઈ પણ સવાલ પૂછાઈ શકે છે. તો આ 40 જેવા ટોપિક છે અંદાજે કે જેમાંથી તમને સવાલ પૂછી શકશે 50 માર્ક્સના. એટલે જો બધાને કવર કરે ને તો તમને આ બધામાંથી ખાલી એક એક સવાલ બને, અને ડીએ પૂછે તો એના 4 થઈ જાય. ડીએ હોય તો ઓછાના મેં એના 4 સવાલ બને. એટલે ટૂંકમાં 40 ગુણનું બનાવવા માટે બધામાંથી એક એક તો લેવું પડે, અને એની પછી પાછું ટકાવારીમાં કે નફો ખોટમાં કે એમાં પાછો આંટો મારવા જઈએ કે ડન. ચાલો, તો આ એટલા ચેપ્ટર તમને પૂછાઈ શકે છે.